બોટાદ ખાતે નવા બનેલા પાણીના સંપનું કેન્દ્રીય મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજરોજ બોટાદ ખાતે કપલીધારની બાજુમાં 8.5 કરોડના ખર્ચે બનેલા નવા સંપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આજે નર્મદાનું પાણી બોટાદ શહેર અને બોટાદ ગ્રામ્યની અંદર વર્ષોથી આવે છે. રાજ્ય સરકાર ફિલ્ટર્ડ પાણી આપવાનું જ્યારે નક્કી કર્યું તો ફિલ્ટરેશન પ્લાન્ટ નગરપાલિકાએ 8.5 કરોડના ખર્ચે બોટાદ માટે કપલીધાર ઉપર નાખ્યો છે અને આવતા દિવસોમાં 40 MLD સુધી ક્ષમતાનો આ પ્લાન્ટ છે. આજની તારીખમાં માત્ર 14 MLD બોટાદ શહેરને અપાય છે, પણ વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને આનું આયોજન કરવામાં આવ્યું છે. 8.5 કરોડના ખર્ચે આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, એટલે બોટાદની જનતાને શુદ્ધ પાણી મળતું રહે એના માટે નગરપાલિકા અને સરકાર ભેગા મળીને આ પ્રોજેક્ટ હાથ ધર્યો. બોટાદ જૈન સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુદેવ શ્રી વિજય નય પ્રભુ મહારાજ સાહેબના 83મા જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાયું હતું. હાલમાં કોરોનાની મહામારીના કારણે તમામ આયોજનો મોકૂફ રાખવામાં આવ્યા છે, ત્યારે બોટાદ જૈન સમાજ દ્વારા ગુરુદેવ શ્રી વિજય નય પ્રભા મહારાજ સાહેબના 83મા જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 120 વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કર્યું હતું, તેમજ હજુ પણ વધુ વ્યક્તિઓ બ્લડ ડોનેટ કરવાના હોવાની શક્યતા સેવાઈ રહી છે. બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિનો લોકોને સંદેશો છે કે યુવાનીમાં બ્લડ ડોનેટ કરવું જોઈએ, લોહીનો કોઈ વિકલ્પ જ નથી અને બ્લડ ડોનેટ કરવાથી ક્યારેય કોઈની જિંદગી બચી શકે છે, જેથી યુવાનોમાં અવશ્ય રક્તદાન કરવું જરૂરી છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં દરેક સમાજ યુવાનો ઉત્સાહભેર ભાગ લઈને બ્લડ ડોનેટ કર્યું હતું. બોટાદથી રાજન ભાણા સાથે અક્ષય પરમારનો રિપોર્ટ. આમ જોવા જઈએ તો બધા જાણે છે બ્લડ ક્યાંય બનતું નથી અને એનું દાન કરવાથી જ એકબીજાના શરીરમાં રૂપાંતરિત થતું હોય છે, અને જોવા જઈએ તો ગુજરાતીઓની લોહીમાં જ દાન વૃત્તિ છે, તો આપણે લોહીનું દાન શા માટે ન કરીએ? એટલે સમગ્ર પ્રજાજનોને સંદેશ આપીએ કે આપ જો રક્તદાન કરવાની લાયકાત ધરાવતા હોય, એટલે કે 18 વર્ષથી ઉપર અને આપનું વજન 50 કિલોગ્રામથી વધુ હોય, તો અવશ્ય વર્ષમાં 4 વખત એટલે કે 3 મહિને એકવાર અવશ્ય રક્તદાન કરો, અને રક્તદાન થકી જ આપણું રક્ત બીજાના લોહીમાં રૂપાંતરિત થઈ શકે છે અને ઘણા માનવીઓની જિંદગી બચી શકે છે. શ્રી શિવજી મહારાજ સાહેબના 38મા સ્વર્ગવાસ દિન નિમિત્તે તથા પૂજ્ય દાદા ગુરુદેવ આચાર્ય શ્રી વિજય નયપ્રભ શ્રી શિવજી મહારાજ સાહેબના 83મા જન્મદિવસ નિમિત્તે આજરોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ જન્મદિવસે લોકોને એક નવી પ્રેરણા મળે, એક માનવતાનું કાર્ય થાય, સત્કાર્યનું કાર્ય થાય એ માટે આજનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક જ્ઞાતિ, દરેક સમાજ, દરેક ધર્મના લોકો આમાં ખૂબ જ ઉત્સાહથી જોડાયા અને ખૂબ જ ઉત્સાહથી બ્લડ ડોનેટ કરવા સવારથી આવી રહ્યા છે. અત્યારે લગભગ 100-125 જેવા લોકો બ્લડ ડોનેટ કરી ચૂક્યા છે અને અમારો ટાર્ગેટ 200 બ્લડ ડોનેશનનો છે, બ્લડ બોટલનો છે, એ અહીંયા અમે સર કરવા જઈ રહ્યા છે, અગ્રેસર આગળ થઈ રહ્યા છે. લોકો માટે બ્લડ ડોનેશન માટે શું આપ સંદેશો આપશો? બ્લડ એક કુદરતી એવી વસ્તુ છે કે જો તમારે રમકડાં જોઈતા હોય તો એના માટે ફેક્ટરી છે, જો તમારે કપડાં જોઈતા હોય તો એના માટે મોટી મોટી મિલો છે, પણ જો રક્ત જોઈતું હોય તો એની બીજી કોઈ ફેક્ટરી નથી, ફક્ત એક જ એનો જીવતો જાગતો માનવ છે. અને રક્તની જરૂર આજ નહીં તો કાલ બધાને પડવાની છે. આપણા પણ પરિવારમાં ક્યારેક ઇમરજન્સી આવે અને આપણને પણ એની જરૂર પડે, ક્યારેક ડોનેટ કરશું તો આપણને પણ ક્યારેક એનો લાભ પ્રાપ્ત થશે. કેટલા બધા લોકો ડાયાલિસિસ ઉપર, થેલિસેમિયાના છોકરાઓ છે, હજારો એવા, લાખો એવા લોકો છે કે જેમને રક્તની, બ્લડની ખૂબ જ જરૂર છે, અને પરમાત્માએ, કુદરતે આ વસ્તુ આપણને આપી છે, આપણે પાછી એને અર્પણ કરવાની છે. ખૂબ જ પુણ્ય કાર્ય છે રક્તદાન, મહાદાન. રાજાભાઈ, રક્તદાન વિશે આપ શું કહેશો? હાલની કપરા પરિસ્થિતિમાં વિશ્વ લેવલે કોરોનાની જે આ મહામારી છે અને રક્તદાનની ખૂબ જરૂર હોવાથી
આજે પરમ પૂજ્ય નહીં પ્રભુ મારા સાહેબના 83મા જન્મ જયંતિના મંગલ પાવન અવસરે એક બોટાદ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ સહકારનગરના આંગણે સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને રક્તદાતાઓ અત્યારે વેઇટિંગમાં છે અને માનવ ભાવ ખૂબ કિંમતી છે અને માનવ જિંદગી બચાવવા માટે રક્તદાન વિશેષ આવશ્યક હોવાથી આ એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે.